લગભગ 1820માં ડચ ભૌતિકશાસ્ત્રી હાન્સ ક્રિસ્ટિયન ઓસ્ટર્ડે એક શોધ કરી જે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેના સંબંધની સમજ આપે છે. આ વિડીયોમાં આપણે સમજીશું કે આ શોધ શું છે અને તેનો ઉપયોગ શું છે. તેમણે એક પ્રયોગ કર્યો જેમાં તેમની પાસે એક તાંબાનો તાર હતો અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને તેમના ટેબલ પર એક નાનું ચુંબકીય હોકાયંત્ર હતું. તેમણે શોધ્યું કે જ્યારે તેમણે કોઈક પ્રયોગ કરવા માટે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે ચુંબકીય હોકાયંત્ર કોણાવર્તન પામે છે. આ પ્રયોગ પરથી તેમણે ખૂબ મહત્વની શોધ કરી. હવે આ શું છે તે વાત કરતા પહેલા આપણે પ્રયોગનું પુનરાવર્તન કરીએ. આ પ્રયોગ કરવા માટે આપણને તાર, બેટરી અને ચુંબકીય સોયની જરૂર પડે. જ્યારે આપણે આ પરિપથ પૂર્ણ કરીએ ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. હવે આ ચુંબકીય સોયનું શું થાય છે તે જોઈએ. નોંધો કે ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે. તમે વિચારશો કે આ પ્રયોગ શા માટે મહત્વનો છે. આપણે ઉષ્મા અથવા પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વિદ્યુતનો ઉપયોગ કરી શકીએ. પરંતુ હવે આપણે ઇતિહાસમાં સૌ પ્રથમ એવું શોધ્યું કે વિદ્યુત પ્રવાહ વસ્તુને ફેરવી પણ શકે છે. તેનો ઉપયોગ શું થઈ શકે તે તમે વિચારી શકો. આ સિદ્ધાંતનો ઉપયોગ પંખો, વોશિંગ મશીન, ઇલેક્ટ્રિક ડ્રિલિંગ મશીન વગેરેમાં થાય છે. તે જ સિદ્ધાંત જેના પર એ મીટર અને વોલ્ટ મીટર કામ કરે છે, જેમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો અને ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે. પરંતુ આ પ્રયોગ સૌથી મોટી શોધ તરફ લઈ જાય છે. હવે આ ચુંબકીય હોકાયંત્ર પર ધક્કો કોણ લગાવે છે? તે ચુંબકીય ક્ષેત્ર લગાવે છે. આપણે જોઈ ગયા કે ચુંબક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને જ્યારે તમે નાના હોકાયંત્રને તેની નજીક લાવો તો ચુંબકીય ક્ષેત્ર તે હોકાયંત્ર પર ધક્કો મારે છે. પરંતુ અહીં નજીકમાં કોઈ ચુંબક નથી, તો આ હોકાયંત્રનું કોણાવર્તન કરે તેવું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ઉત્પન્ન થાય છે? આ કોણાવર્તન માટે વિદ્યુત પ્રવાહ જવાબદાર છે. કદાચ વિદ્યુત પ્રવાહ તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને આ ખૂબ જ મોટી શોધ હતી. તે શા માટે મોટી હતી? કારણ કે અગાઉ આપણે વિચારતા હતા કે વિદ્યુત અને ચુંબક બંને એકદમ સ્વતંત્ર જ ખ્યાલ હતો. પરંતુ હવે આ પ્રયોગ પરથી આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે આપણને હિંટ આપે છે કે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે કઈ સંબંધ છે. અને તેના કારણે ભૌતિક વિજ્ઞાનની એક નવી શાખા ખુલી, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અથવા તો વિદ્યુત ચુંબકત્વ કહીએ છીએ. અને તેમાં આપણે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેના સંબંધને સમજીએ છીએ. તેથી ઓસ્ટેર્ડ અને બીજા ભૌતિકશાસ્ત્રી આ શોધ માટે ખૂબ ઉત્સાહી હતા. તેઓ આ વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના સંબંધ વિશે વધુ જાણવા માંગતા હતા. માટે તેમણે આ સાથેના વધુ પ્રયોગો કરવાનું શરૂ કર્યું. એક વસ્તુ તેમણે તરત જ જોઈ કે જો તમે વિદ્યુત પ્રવાહની તીવ્રતા વધારો તો સોયનું કોણાવર્તન પણ વધશે. તેનો અર્થ એ થાય કે ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ બનશે. જો તમે વિદ્યુત પ્રવાહ વધારો તો ચુંબકીય ક્ષેત્ર આપોઆપ વધી જશે, કારણ કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તેથી જો વિદ્યુત પ્રવાહ વધે તો તેની અસર વધુ થશે અને પરિણામે ચુંબકીય ક્ષેત્ર વધશે. બીજી બાબત તેમણે એ શોધી કે જો તમે વિદ્યુત પ્રવાહ સમાન રાખો પરંતુ જો આ સોયને વાયરથી જુદા જુદા અંતરે જુદી જુદી જગ્યાએ મૂકો તો વાયરની નજીક કોણાવર્તન મહત્તમ મળે. તેનો અર્થ એ થાય કે તારની નજીક ચુંબકીય ક્ષેત્ર ખૂબ પ્રબળ હોય છે, પરંતુ તે વાયરથી દૂર જઈએ તેમ તેમ તેનું ચુંબકીય ક્ષેત્ર નિર્બળ બનતું જાય છે. અને તે આપણને બીજું પરિણામ મળે છે. વાયરથી અંતર વધતા ચુંબકીય ક્ષેત્ર નિર્બળ મળે છે અને તે ચુંબકની નજીક હોય ત્યારે શું થાય છે તેના સમાન જ છે. જ્યારે તમે ચુંબકની નજીક હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, એટલે કે બળ પ્રબળ હોય છે. જ્યારે તમે તેનાથી દૂર જાઓ ત્યારે ચુંબકીય ક્ષેત્ર નબળું પડે છે. તથા તેઓ એ પણ શીખવા માંગતા હતા કે ચુંબકીય ક્ષેત્ર કેવું દેખાય છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી દેખાય છે. આપણે અગાઉ જોઈ ગયા કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવા માટે તમે લોખંડના ભૂકાનો છંટકાવ કરો અને જુઓ કે તે કઈ રીતે ગોઠવાયેલ છે. આ ચુંબકીય હોકાયંત્રને જુદી જુદી જગ્યાએ રાખો અને તે કઈ રીતે રચાય છે તે જુઓ. તે કરવા માટે
તેમણે ઊભો વાયર લીધો અને તેને લંબચોરસ કાર્ડબોર્ડમાંથી પસાર કર્યો. તમે લોખંડના ભૂકાનો તેના પર છંટકાવ કરો અથવા તમે ચુંબકીય સોયને મૂકી શકો. અને જ્યારે તેઓએ સોય મૂકી ત્યારે શોધ્યું કે ચુંબકીય સોય જાતે જ આ રીતે ગોઠવાય છે. અહીં લાલ રંગ ચુંબકનો ઉત્તર ધ્રુવ અને ભૂરો રંગ દક્ષિણ ધ્રુવ દર્શાવે છે. અહીં એક બાબત યાદ રાખો કે આપણે ચુંબકનો ઉત્તર ધ્રુવ જે દિશામાં હોય છે તે દિશાને ચુંબકીય ક્ષેત્રની દિશા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. અહીં ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળે છે. જો આપણે ચુંબકીય સોયને એરો માર્ક વડે દર્શાવીએ તો તે ચુંબકીય ક્ષેત્રની દિશા કંઈક આ રીતે બતાવશે. શું તમે જોઈ શકો કે આ બધા એરો માર્ક એક સર્કલમાં છે? જો આપણે આ એરો માર્કને જોડતી એક સતત રેખા દોરીએ તો આપણને આ રીતે વર્તુળ મળશે. વાયર વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને તેનો અર્થ એ થાય કે જો તમે વાયરની આસપાસ કોઈપણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માંગતા હોય તો તમે ફક્ત વર્તુળનો સ્પર્શક દોરો. આપણે અહીં વર્તુળનો સ્પર્શક દોરીએ અને ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. જો તમે અહીં સ્પર્શક દોરો તો તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આ મળે. ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાનો મહાવરો આપણે બીજા વિડીયોમાં જોઈશું અને તે આ બધા જ અંતર માટે સાચું છે. જો તમે ચુંબકીય સોયને નજીક મૂકો તો પણ તેઓ વર્તુળમાં આવશે અને જો તમે તેને દૂર મૂકશો તો પણ તે આપણને વર્તુળમાં મળશે. આ રીતે વિદ્યુત પ્રવાહધારિત સુરેખ વાયરની આસપાસ બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સમકેન્દ્રીય વર્તુળમાં મળશે. આ રીતે આપણને વધુ એક પરિણામ મળે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમકેન્દ્રીય વર્તુળમાં મળે છે. તેમની વચ્ચેના કેન્દ્રમાં વાયર હોય છે. આપણે એ પણ જોયું કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે. જો આપણે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમકેન્દ્રી જ હશે, પરંતુ તેમની દિશા બદલાઈ જશે. અને નોંધો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દોરેલી છે. વાયરની નજીક વર્તુળ એકબીજાની નજીક હોય છે. આ દર્શાવે છે કે વાયરની નજીક ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. જો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય તો આપણે ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક દોરીએ છીએ, પરંતુ જેમ જેમ વાયરથી દૂર જઈએ તેમ ચુંબકીય ક્ષેત્ર નબળું પડતું જાય છે અને તેથી આપણે આ વર્તુળ એકબીજાથી દૂર દોરીએ છીએ. આપણે આ વિડીયોમાં શું શીખ્યા? આપણે એ શીખ્યા કે જો તમે કોઈપણ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને તે વિદ્યુત અને ચુંબકત્વને જોડે છે. અને બીજા પ્રયોગો સાથે ચુંબકીય ક્ષેત્રના ગુણધર્મો પણ જોયા. એક અગત્યનો ગુણધર્મ આપણે એ જોયો કે વિદ્યુત પ્રવાહધારિત સુરેખ વાયરમાંથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સમકેન્દ્રીય વર્તુળમાં મળે છે.